ફરી પાછો હું રિક્વેસ્ટ લાવ્યો અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અંગ્રેજીમાં ધોરણ 7માં ત્રીજો યુનિટ અભ્યાસ કરી રહ્યા છીએ. તો ત્રીજા પાઠમાં આપણે અગાઉ એક વિડિયો બનાવ્યો છે, બરાબર છે, તમે જોયો હશે. ચાલો હવે એનાથી આપણે આગળ વાત કરીએ. તો આપણા રૂટિન નિત્યક્રમ પ્રમાણે ત્યારે આપણે ફકરો વાંચી લઈએ, પછી એના સ્પેલિંગ સમજી લઈએ અને ત્યારબાદ ફકરો સમજ્યા પછી એના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. ચાલો તો પહેલા વાંચી લઈએ. ઇટ ઇઝ રીલી પ્રશ્ન છે, જો પ્રશ્નાર્થ ચિહ્ન છે ને. તો ઇટ ઇઝ ઇટ રીલી ક્વિક, ઇઝ છે આગળ લીધેલું છે, ઇઝ ઇટ રીલી ક્વિક, ગીવ મી અ પ્રૂફ. You know I am policeman. Yes sir, I know. Sir, just 3 minutes. It will take only 3 minutes. Oh, I can't believe it. Well sir, it is our special formula. It has less form. Just keep it for 3 minutes and you have clean hair. Let me think. Sir, spelling proof, P-R-O-O-F, proof એટલે પુરાવો, સાબિતી, આવો બધા અર્થ હોય એના. સાબિતી કે પુરાવો એમ. પછી છે બિલીવ, B-E-L-I-E-V-E, બિલીવ એટલે સાચું માનવું, માં માનવું. બિલીવ એટલે સાચું માનવું. સ્પેશિયલ ફોર્મ્યુલા, સ્પેશિયલ ખાસ ફોર્મ્યુલા એટલે આમ કંઈક વિશેષ રીત અથવા તો નુસ્ખો. સ્પેશિયલ ફોર્મ્યુલા ખાસ નુસ્ખો. ખાસ નુસ્ખો અથવા તો આમ કંઈક ખાસ રીત, ખાસ પદ્ધતિથી એ વાર્તાની અંદર. લેસ, LESS, લેસ એટલે ઓછું. અને છેલ્લે ફોર્મ, FOAM, ફોર્મ વંચાય ને, ફોર્મ એટલે ફીણ, ફીણ, બરાબર. ચાલો હવે આપણે ફકરામાં વાત કરીએ. તો આપણે જોયું હતું ભાઈ હેરી પટેલ છે એ હેપી અર્બન શેમ્પુ એક કંપની છે એમાં કામ કરે છે અને પોતે એક સેલ્સમેન છે. તો હેરી પટેલ સેલ્સમેન હોય એ અલગ અલગ લોકોને મળીને દરરોજ શેમ્પુ વેચવાનું કામ કરે. તો એમાં એક દિવસની વાત કે જે દિવસે ત્રણ લોકોને મળ્યો હતો એમાં સવાર સવારમાં એ શ્રી જાડેજાને મળેલો. અને આપણને ખબર છે શ્રી જાડેજાના દ્વારે એને ડોરબેલ વગાડ્યો અને શ્રી જાડેજાએ દરવાજો ખોલ્યો, સ્વાગત કર્યું અને હેરી પટેલ છે એની વાતની શરૂઆત કરી કે હું હેરી પટેલ હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવું છું અને અમે વિશેષ પ્રકારના શેમ્પુ બનાવીએ છીએ અને તમારા જેવા લોકો માટે અમારા શેમ્પુ છે એ બહુ ઉપયોગી સાબિત થતા હોય છે. આપણે વાત કરી છે ને અગાઉ લેક્ચરની અંદર, એણે વાત આ પણ કરી કે ભાઈ અમારા શેમ્પુથી વાળ તો એકદમ સ્વચ્છ થઈ જાય છે અને તમારો સમય પણ બચાવે છે. ટૂંકમાં બહુ સારા એવા શેમ્પુ આવતા હોય. અને ચાલો તો આગળ વધીએ, બરાબર. હું તમારી 5 મિનિટ લઈ શકું એમ કરીને વાતની શરૂઆત કરતા હેરી પટેલ નો પાઠ આગળ જોઈએ. હવે બંનેનો વાર્તાલાપ શરૂ છે હેરી પટેલ અને શ્રીમાન જાડેજા વચ્ચે. ચાલો છેલ્લે વાત કરી હતી કે ખરેખર તમારો સમય બચાવે છે. હેરી પટેલે વાત કરી કે ભાઈ તમારો આ પ્રકારના શેમ્પુ તમારો સમય બચાવે છે અને વળિયા બહુ સારા છે વાપરવામાં, વાળ પણ સ્વચ્છ કરી દેતા હોય. અને અમે આ શેમ્પુને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર આવું કહીએ છીએ. એટલે પછી હવે પેલો માણસ શ્રીમાન જાડેજા એ બોલે છે, ઇઝ ઇટ રીલી ક્વિક, ઇઝ ઇટ ઇઝ છે ઇટ તે રીલી ખરેખર ક્વિક ઝડપી. રીલ એટલે ખરેખર, ક્વિક એટલે ઝડપી, તે ખરેખર ઝડપી છે. ગીવ મી અ પ્રૂફ, ગીવ હું કહે છે ગીવ, આપો મી મને અ પ્રૂફ, મને પુરાવો, મને પ્રૂફ આપો, મને સાબિતી આપો કે ઝડપી છે કેમ ખબર પડે. યુ નો
आई एम अ पोलिसमैन, यू नो तमे जानो छो आई आई एम हूँ छु अ पोलिसमैन, हूँ पोलिसमैन छु। तमने खबर छे मारा घरे आव्या छो, हेरी पटेल ने कहे छे के तमे जानो छो हूँ पोलिसमैन छु, એટલે મારે સાબિતી તો જોશે ભાઈ, પુરાવો જોશે। યસ સર, હા સાહેબ આઈ નો, હું જાણું છું તમે પોલીસ છો, તમે સાચું એમ માની જશો ને બને નહીં। હા સાહેબ મને ખબર છે। સર જસ્ટ થ્રી મિનિટ, સર સાહેબ જસ્ટ થ્રી મિનિટ, જસ્ટ ફક્ત માત્ર ફક્ત થ્રી મિનિટ, માત્ર ત્રણ મિનિટ, ઇટ વિલ ટેક ઓનલી થ્રી મિનિટ્સ, ઇટ તે એટલે આ શેમ્પુ વિલ ટેક લેશે, તે લેશે ઓનલી થ્રી મિનિટ, તે માત્ર ત્રણ મિનિટ લેશે સાહેબ। ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ, અરે આઈ કેનોટ બિલીવ ઇટ, હું કેનોટ બિલીવ, સાચું માની શકતો નથી, કેનોટ નથી શકતો, બિલીવ સાચું માનવું, બરાબર સાચું માનવું, ઇટ હું તે સાચું માની શકતો નથી, આઈ કાન્ટ બિલીવ ઇટ। વેલ સર, સારું સાહેબ, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, હેરી પટેલ છે એને તો કળા હોય ભાઈ, રોજના ગ્રાહક વારે કેમ વાત કરવી એને તો ખબર હોય, એટલે કહે છે સારું સાહેબ ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, ઇટ ઇઝ તે છે અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, અમારો ખાસ નુસ્ખો, તે અમારો ખાસ નુસ્ખો છે અથવા તો ખાસ પ્રકારની પદ્ધતિથી અમે આ શેમ્પુ બનાવ્યું છે। ઇટ હેઝ લેસ ફોર્મ, વળી કંઈક બીજી વિશેષ વાતો કરે છે કે ઇટ હેઝ તેને વળે છે અથવા તેને હોય છે લેસ ફોર્મ, તેને ઓછા ફીણ થાય છે, અને શેમ્પુ છે એ ધોવામાં સારું છે, સમય બચાવે છે અને ફીણ પણ ઓછા વળે છે। જસ્ટ કીપ ઇટ ફોર થ્રી મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર, જસ્ટ માત્ર કીપ ઇટ, કીપ ઇટ તે રાખો ફોર થ્રી મિનિટ્સ, માત્ર એને માથામાં તમે તમે જ્યારે શેમ્પુ લગાડો નાતી વખતે, સ્નાન કરતી વખતે, ત્યારે માત્ર તમે ત્રણ મિનિટ માથામાં રાખો, એન્ડ અને યુ હેવ ક્લીન હેર, અને યુ હેવ તમારે હશે ક્લીન હેર, અને તમારા સ્વચ્છ વાળ, અને તમારા વાળ સ્વચ્છ। લેટ મી થિંક, મને વિચારવા દો, ચાલો આવું હોય તો મને વિચારવા દો, હવે તમે ઘણી બધી વાત કરી શેમ્પુ વિશે તો હું વિચારું એમ। આગળ વધીએ પ્રશ્નોમાં, પહેલો પ્રશ્ન, વોટ ઇઝ મિસ્ટર જાડેજા, વોટ ઇઝ શું છે મિસ્ટર જાડેજા, મિસ્ટર જાડેજા શું છે, તો મિસ્ટર જાડેજા કોણ છે, તો મિસ્ટર જાડેજા એટલે શ્રી જાડેજા આપણને ખબર છે પોલીસમેન છે ને, તો મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન, આપણો સવાલ એવો જ થશે, તો શ્રી જાડેજા હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર, સમજો હાઉ મચ ટાઈમ, હાઉ મચ કેટલો ટાઈમ, સમય કેટલો સમય, ધ શેમ્પુ એટલે શેમ્પુ એટલે આપણે ખબર શેમ્પુ વાથામાં નાખવાનું, વાળને સાફ કરવાનું પ્રવાહી, તે લેશે ટુ ક્લીન સાફ કરવા ધ હેર વાળને, એટલે કે શેમ્પુ વાળને સ્વચ્છ કરવા કેટલો સમય વિલ ટેક લેશે, તો શેમ્પુ વાળને સાફ કરવા માટે જસ્ટ થ્રી મિનિટ, આપણે એવું કહ્યું કે માત્ર ત્રણ મિનિટ લે, શેમ્પુ વાળને સાફ કરવા ત્રણ મિનિટ લેશે, તો ધ શેમ્પુ વિલ અને ટેક સાથે આવશે, બરાબર સાદા ભવિષ્યકાળની વાક્ય રચના થાય, વિલ પ્લસ મૂળરૂપ, જો ધ શેમ્પુ વિલ ટેક, શેમ્પુ લેશે થ્રી મિનિટ, ત્રણ મિનિટ ટુ ક્લીન ધ હેર, વાળ સાફ કરવા, જો આવો સાફ બને છે, ધ શેમ્પુ, ધ શેમ્પુ વિલ ટેક, શેમ્પુ લેશે ત્રણ મિનિટ, એટલે થ્રી મિનિટ્સ, હવે આ લખવાનું છે ટુ ક્લીન ધ હેર, ટુ
रिलेशन को वार्षिक करवा अपने ऐसा टाइटल देने रिलेशन व्हाट इज स्पेशल अबाउट द शैम्पू व्हाट इज शून्य से स्पेशल खासियत खास अबाउट द शैम्पू शैम्पू विषय स्पेशल शून्य से आ शैम्पू में खासियत शून्य से तो क्या आ शैम्पू में फेम हो सावले ये उस अपने यहाँ पे से बराबर कि भाई आ शैम्पू में फेम हो सावले ऐसे आ उपरांत अपना समय बचावे से वाल ऐसे कुछ करे से ये बस वो ना पता ना तो ये आ रही है कि पढ़िया तो शैम्पू ने फेम हो सावले से तो एक नहीं जगह है आपने लिखी ना कि द शैम्पू हैज लेस फोम आगे कुछ चल रहा है आपने द शैम्पू हैज लेस फॉर्म पकड़ा हम कितना बैठे मरे थे और एक्चुअल में मिस्टर जाडेजा आस्क्ड फॉर अ प्रूफ ट्रू और फॉल्स मिस्टर जाडेजा आस्क्ड श्री जाडेजा ये पूछू हो तो अ प्रूफ એટલે સાબિત કર્યું ટ્રુ ઓર ફોલ્સ આ શું કે ખોટું તો જાડેજા એ પૂછ્યું છે બરાબર ટ્રુ ધેટ ઇઝ ટ્રુ ચાલો આગળ ભણીએ બરાબર ચાલો અહીંયા પહેલા આપણે ફકરો વાંચીએ છીએ પછી એને સમજીએ સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી રૂપીસ 75 આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ return your money mr jadeja agreed and bought a 100 ml of quaker shampoo harry thanked him and gave his visiting card chalo to ave apne ahi aage vadhiye to pehla spelling samjhiye b o w t l e bottle એટલે બાટલી अथवा तो शीशी सेटिस्फाई એટલે સંતોષ થવો સેટિસ્ફાઈ પછી છે બેક બી એસ ઈ કે બેક એટલે પાછું રિટર્ન આર યુ આર ઈ ટી યુ આર એન રિટર્ન એટલે પાછા આપવું પાછા આપવું અથવા તો પાછું આપવું મની એમ ઓ એન ઈ વાય મની એટલે રૂપિયા પૈસા બરાબર એગ્રી એ જી આર ડબલ ઈ એગ્રી એટલે સહમત થવું અથવા તો સંમત થવું અને થેન્ક ટી એચ એ એન કે થેન્ક એટલે આભાર માનવો આભાર આભાર માનવો ચલો હવે આપણે ફકરાને સમજીએ તો છેલ્લે વાત કરી હતી ભાઈ હેરી પટેલે એવું કીધું શ્રીમાન અથવા તો શ્રી જાડેજાને કે અમારો આ શેમ્પૂ છે એ તમારો સમય બચાવે છે અને ખૂબ ઝડપથી વાળને સ્વચ્છ કરે છે ત્યારે શ્રી પટેલ છે ત્યારે એવું માની લેતા નથી કારણ કે પોતે પોલીસ હતા અને એવું કહે છે મને તો પુરાવાની જરૂર છે એટલે સેલ્સમેન પેલો વેપારી એવું કહે છે હેરી પટેલ કે માત્ર 3 મિનિટ આ શેમ્પૂ માત્ર 3 મિનિટ લેશે અમારી કંપની તરફથી તમારા જેવા લોકો માટેનો આ અમારો ખાસ નુસખો છે બરાબર અને તમારા વાળ છે એને બહુ સુંદર બનાવી દેશે તદુપરાંત આપ શેમ્પૂ વાપરવાથી ફીણ પણ ઓછા વળે છે તો આવું સાંભળીને હેરી પટેલ કહે છે કે આઈ કાન્ટ બિલીવ ઇટ હું તે માની શકતો નથી આવું પણ હોઈ શકે એમ અને કહે છે કે સાવ હું થોડું વિચારી લઉં એટલે શ્રી જાડેજા છે એ વિચારે છે પણ એ દરમિયાન પાછો વેપારી છે ફરી પાછો કંઈક બોલે છે પોતાની કંપની વિશે પોતાના શેમ્પૂ વિશે જો સર સાહેબ યુ કેન બાય અ સ્મોલ બોટલ સર સાહેબ યુ તમે કેન બાય બાય એટલે ખરીદવું પણ કેન બાય એટલે ખરીદી શકો છો તમે ખરીદી શકો છો
अ स्मॉल बॉटल, एक स्मॉल એટલે નાની, બોટલ એટલે બાટલી. સાહેબ તમે એક નાની બાટલી ખરીદી શકો છો, ભલે મોટી બાટલી ન લો તો કાઈ નહીં, કારણ કે વેપારીને શું છે કે થોડું ઘણું વેચાય એ ફાયદો હોય ને, અને તો શું હોય કે જે માલ હોય એ વેચવાનો હોય, જેટલું વેચાય એટલે એને ફાયદો થાય. એટલે કે સાહેબ તમે નાની બોટલ ખરીદી શકો છો એન્ડ અને ટ્રાય ઇટ, ટ્રાય અજમાવી શકો છો, અહીંયા અજમાવું ઉપયોગમાં લેવું, ટ્રાય ઇટ અને તે ટ્રાય કરી શકો છો, તમે અજમાવી શકો છો ફોર ઓનલી રૂપીઝ 75, ફોર માટે ઓનલી માત્ર રૂપીઝ 75, માત્ર બરાબર છો, ફક્ત અથવા તો માત્ર 75 રૂપિયામાં તમે તેને અજમાવી શકો છો. આખું એક એવું છે સાહેબ તમે એક નાની બોટલ ખરીદી શકો છો અને રૂપિયા 75 માં તમે એને પ્રયત્ન કરી શકો, ટ્રાય કરી શકો. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. જો અવતરણ ચિહ્નોમાં આ બધા વાક્યો છે એનો મીનિંગ એવો થાય કે આ વાક્ય હેરી પટેલ બોલે છે અથવા હેરી પટેલના બોલાયેલા શબ્દો અહીંયા બેઠા મૂક્યા છે, બરાબર. તો આઈ એમ શ્યોર, આઈ એમ હું શું, શ્યોર ચોક્કસ, આઈ એમ શ્યોર હું ચોક્કસ છું, મને ખાતરી છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ, ઇટ તે વિલ સેટિસ્ફાય, સેટિસ્ફાય એટલે સંતોષવું, વિલ સેટિસ્ફાય એટલે સંતોષ છે, તે સંતોષ છે યુ તમને, મને ખાતરી છે કે ઇટ વિલ સેટિસ્ફાય યુ, તમને તેનાથી સંતોષ થશે. ટૂંકમાં તમે શેમ્પુ એક વાર ખાલી વાપરો, તમને સંતોષ થશે એ મને ખાતરી છે, એવું હેરી પટેલ શ્રી જાડેજાને કહે છે. ઓર અથવા બરાબર, મને ખાતરી છે તમને તેનાથી સંતોષ થશે, ઓર અથવા જો સંતોષ ન થાય, જો તમને શેમ્પુ ગમે નહીં તો, ઓર એટલે અથવા, અથવા બરાબર. આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. જો તમને કદાચ શેમ્પુ ન ગમે, અમારી પ્રોડક્ટ સારી ન લાગે, તો આઈ વિલ ટેક, આઈ હું વિલ ટેક લઈશ ઇટ તેને એટલે શેમ્પુને બેક પાછું, તો હું શેમ્પુ પાછું લઈ જઈશ, બરાબર. તમારે મને કહેવાનું શેમ્પુ હું પાછું લઈ જઈશ એન્ડ અને રિટર્ન પાછા આપી દઈશ યોર મની, તમારા રૂપિયા, અને તમારા રૂપિયા તમને હું પાછા આપી દઈશ. જો તમને સંતોષ ન થાય તો હું શેમ્પુ પાછું લઈશ અને તમારા રૂપિયા તમને પરત આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ, શ્રી જાડેજા એગ્રીડ, સહમત થયા હતા, શ્રી જાડેજા સહમત થયા એન્ડ બોટ અ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ, એન્ડ અને બોટ ખરીદ્યું હતું 100 ml એટલે 100 ml ઓફ ક્વિકર શેમ્પુ, અને શ્રીમાન જાડેજા સહમત થયા અને 100 ml ક્વિકર શેમ્પુ બોટ ખરીદ્યું હતું. હેરી થેન્કડ હિમ, હેરી થેન્કડ આભાર માન્યો, હિમ એટલે તેનો, કોનો, શ્રી જાડેજા, હેરીએ તેમનો આભાર માન્યો એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ, એન્ડ ગેવ આપ્યું હતું હિઝ તેનું વિઝિટિંગ કાર્ડ, વિઝિટિંગ કાર્ડ એટલે મુલાકાત લેવાનું કાર્ડ, આપણે જે કાર્ડ કઈ ઘણી વખત દુકાનો આપણને બધા જોતા હોય મળતા હોય, તો હેરીએ તેમનો આભાર માન્યો અને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. ચાલો હવે આગળ જો નિશ્ચિત વિઝિટિંગ કાર્ડનો ફોટો છે, જો તમને પાઠ્યપુસ્તકમાં પણ દેખાય છે અને આપણે સ્ક્રીન ઉપર પણ દેખાય છે. હેરી પટેલ સેલ્સમેન, બરાબર. તો હેરી પટેલ અહીંયા નામ છે વિક્રેતાનું, ટૂંકમાં જે વેચે છે, જે ધંધો કરે છે એ વ્યક્તિનું નામ છે, અને પોતે સેલ્સમેન એનો વેપાર છે, બરાબર. એનો એ ધંધો આપ્યો છે હેપી હે એન્ડ કેર, તો એ તો દુકાનનું આખું નામ છું હેપી હે એન્ડ કેર, નીચે લખ્યું છે લેટ યોર હે ઓલ્સો સ્માઈલ, લેટ ચાલો યોર હે તમારા વાળ ઓલ્સો સ્માઈલ, સ્મિત કરવા દો, તમારા વાળને પણ સ્મિત કરવા દો, એને પણ ટૂંકમાં આમ હવામાં હવાના ઝોકોમાં એને ઉડવા દો. વિઝિટ અસ એટલે અમારી વિઝિટ લો, અમારી મુલાકાત લો. કોન્ટેક્ટ મી એટલે કોન્ટેક્ટ, સંપર્ક કરો, મી એટલે મને, મને સંપર્ક કરો. પછી જો વિઝિટ અસ પછી એનું આખી એક વેબસાઇટ આપેલી છે, મારો સંપર્ક કરો, એમાં પણ એક આખી જીમેલ આપેલી છે કે ભાઈ હેરી 2007 happyhair.com
નીચે મોબાઈલ નંબર આપેલો છે 9111111111. ચાલો તો હવે આપણે આ ફકરાના પ્રશ્નો સમજીએ. ચાલો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ? વોટ શું ઇઝ છે ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ? એટલે એક નાની બોટલ, એક નાની બાટલીની પ્રાઇસ, કિંમત શું છે? ચાલો એક નાની બાટલી કીધું ને ભાઈ, હેરી પટેલ ભાઈ, તમે શેમ્પુ વધારે મારો તો કાંઈ નહીં, પણ એક નાની બાટલી તો લ્યો, ટ્રાય કરો, અજમાવો, બરાબર? તો હા, 75 રૂપિયામાં માત્ર તમને નાની બોટલ મળશે અને તમે એને ટ્રાય કરી શકો એવું હેરી પટેલે કીધું હતું. તો ચાલો, તો એક એક નાની બોટલની કિંમત રૂપિયા 75 છે. આવું આપણે ગુજરાતીમાં જવાબ બને તો પહેલા કરતા, તો કે નાની બોટલની કિંમત છે રૂપિયા 75. તો આપણે પહેલા આ કરતા થાય, જુઓ એક નાની બોટલની કિંમત, ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ, પછી ઇઝ પાછળ લગાડી દેવાનું, કરતા ને ક્રિયાપદ થઈ ગયું. ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ રૂપીસ 75. એકદમ સરળ જવાબ છે. હા જો અહીંયા ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ લગાડી દીધો, હવે ઇઝ રૂપીસ 75. રૂપીસ 75 જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? વોટ શું ડીડ મિસ્ટર જાડેજા બાય? શ્રી જાડેજાએ ખરીદ્યું હતું. શ્રી જાડેજાએ શું ખરીદ્યું હતું? તો અહીંયા પાઠમાં આપણે શું ખરીદ્યું હતું? શેમ્પૂ ખરીદ્યું હતું. તો શ્રી જાડેજાએ 100 મિલીલીટર શેમ્પૂ ખરીદ્યું હતું, અથવા તો શ્રી જાડેજાએ 100 ml શેમ્પૂ ખરીદ્યું હતું. તો પેલા કરતા મિસ્ટર જાડેજા, હવે પછી ક્રિયાપદ ખરીદ્યું હતું, તો બાયનો ભૂતકાળ બોટ, જો શ્રી અથવા તો મિસ્ટર જાડેજા બોટ, પછી તમને વાય ભળે છે ફકરામાં, બોટ અ 100 ml ઓફ વિકર શેમ્પુ. પેલા કરતા મિસ્ટર જાડેજા, મિસ્ટર જાડેજા બોટ, જો અહીંયા પ્રશ્નનો કાળ ભૂતકાળ છે, ડીડ છે, હવે તો અહીંયા બાય આવશે નહીં, બોટ જ આવશે, કારણ કે ભૂતકાળમાં તમને જવાબ દેવાનો છે. મિસ્ટર જાડેજા બોટ, બોટ અ 100 ml ઓ વિકર શેમ્પુ. ત્રીજો પ્રશ્ન, વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ? સમજો પ્રશ્ન, વોટ વિલ હેરી ડુ, વોટ શું વિલ હેરી ડુ, વિલ ડુ એટલે કરશે, હેરી શું કરશે, શું કરશે, આગળ જુઓ, ઇફ જો મિસ્ટર જાડેજા, શ્રી જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજા સંતોષ નહીં થાય, કહેવાનો મતલબ કે જો મિસ્ટર જાડેજા ને સંતોષ નહીં થાય, એને શેમ્પુ નહીં ગમે, તો હેરી શું કરશે? તો આપણે એવું કહીએ, ગુજરાતમાં જવાબ એવો લખીએ, વિચારો તમે તમે કે ભાઈ જો શ્રી જાડેજા ને સંતોષ નહીં થાય તો એને શું કીધું હતું હેરીએ, કે તો હું શેમ્પુ પાછું લઈ લઈશ, બરાબર, અને તમારા રૂપિયા તમને પરત આપી દઈશ, એવું કીધેલું. એટલે પહેલા આપણે આ જ વાક્ય લખવાનું થાય, ઇફ વાળું વાક્ય, જો તમને, જો શ્રીમાન જાડેજાને શેમ્પુમાં સંતોષ નહીં થાય તો શેમ્પુ હેરી પાછું લઈ લેશે અને રૂપિયા પરત આપશે. તો સારું, અહીંયા ઇફ વાળું વાક્ય પહેલા લખશું આપણે, ઇફ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, ઇઝ નોટ સેટિસ્ફાઈડ
जो श्रीमान जडेजा ने संतोष नहीं थाय तो हेरी बराबर हेरी उपक्रम बोलूत भाई रुपया पासा अपन आ ये जो मरे तुमने जो इट विल सेटिस्फाई यू ते तुमने संतोष थशे अथवा तो जो संतोष न थाय तो आई विल टेक मा आई नी पण आपण हेरी लिखी नाख्यो जो केने फेरफार थाय हेरी नहीं आपण हेरी करशु हेरी विल टेक इट नहीं पण द शैम्पू Harry will take the shampoo back and return your money नहीं पर his money तो return the money बराबर आया तब त्राण फिर पास है जो अलग हो जो Harry will take it नहीं पर the shampoo back and return the money સાહેબ આ પ્રકારના જવાબો બને હવે આપણે જે અહીંયા વિઝિટિંગ કાર્ડ છે તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એટલે આપણે વિઝિટિંગ કાર્ડ છે વાંચ્યું છે એના પ્રશ્નોનો જવાબ આપણે છેલ્લે રાખીએ છીએ બરાબર